नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय एसपीसीसी भाग 1 यूनिट नंबर 1 बैंक ने लगता पत्र व्यवहार। मित्रों गया लेक्चर में आपने बे प्रकार ना पत्रों छे भण्या। आज ना दिवसे आपने बाकी ना पत्रों नी बात करवानी छे। हवे अत्यारे जे पत्र चलावानो छे तेनी आपने जो बात करिए तो बैंक छे खोटी रीते जारे चेक अमान्य करे એટલે बाउंस करे तेने आपने कहीए छे। बाउंस क्यारे थाय हमेशा तो याद राखवानुं જ્યારે બેંક ખાતામાં જેટલા ચેક લખ્યો છે બરોબર એના કરતા ઓછી રકમ જમા હોય ત્યારે હંમેશા બેંક છે ચેક બાઉન્સ કરે છે। ઉદાહરણ તરીકે આપણે ચેક લખ્યો છે 10,000 નું અને બેંક ખાતામાં પડ્યા છે અત્યારે 7,000 નું, તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય જમા કેટલા છે 7,000 અને ચેક કેટલા મળ્યો છે 10,000 નું, ત્યારે બેંક શું કરે છે તો કે ચેક છે બાઉન્સ કરે છે। પરંતુ ખોટી રીતે જ્યારે બાઉન્સ કરે છે ખાતામાં આપણા પડ્યા છે તો કે 70,000 રૂપિયા અને 10,000 નો ચેક આપણે લખીએ છીએ અને છતાં બેંક શું કરે તો કે બાઉન્સ કરે એને ચેકના નાણાંની ચૂકવણી કરતી નથી, તો તેવા સંજોગોની અંદર આપણે ફરિયાદ પત્ર લખવો પડે। શું લખવો પડે છે? ફરિયાદ પત્ર લખવો પડે છે। તો અત્યારે જે પત્ર ચલાવવાનું છે એ જ્યારે બેંક ખોટી રીતે કોઈ ચેક અમાન્ય કરે ત્યારે ફરિયાદ કરતો પત્ર કેવી રીતે લખવો જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે સમજવાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો એક તમને કોમન વાત કહું છું, જ્યારે કોઈ પણ પ્રકારની વેપારી પેઢી હોય એ જ્યારે ચેક લખે છે અથવા તો પત્ર લખે છે, સોરી ચેક નહીં પરંતુ પત્ર લખે છે, ત્યારે તેનું નામ સરનામું હંમેશા મધ્યભાગની અંદર આવશે। કંપની હોય, પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની હોય કે વેપારી પેઢી હોય, કોઈ પણ હોય એ હંમેશાનું નામ સરનામું બધું ક્યાં આવશે તો કે મધ્યભાગની અંદર આવશે। ચાલો આ બાબત આપણે હંમેશા યાદ રાખવાની છે। ચાલો આની અંદર આપણને જે ચોથા નંબરનો પત્ર આપેલો છે પેજ નંબર 8 પત્ર ક્રમાંક 4 જે શું છે તો કે એક સમરસ મોબાઈલની છે એમનો ખોટી રીતે ચેક શું કર્યો છે અમાન્ય કર્યો છે। શું કર્યો છે? અમાન્ય કર્યો છે। હવે એ પત્ર લખે છે તો કઈ રીતે પત્ર લખે છે એમાં કઈ કઈ વિગત આપવી જોઈએ તો એના વિશે આપણે વાત કરીએ છીએ। ચાલો હવે આની અંદર સમરસ નોવેલ્ટી આપેલી છે પણ તમે કોઈ પણ નામ રાખી શકો। તમારે શું કરવાનું છે? તમારું નામ મંજીભાઈ હોય તો તમે મંજી નોવેલ્ટી રાખી દો, તમારું નામ કાંજી નોવેલ્ટી રાખી દો, બરોબર? તો કોઈ પણ તમારે છે પોતાનું નામ રાખી દેવાનું છે, બરોબર? ચાલો તો સૌથી પહેલા છે મધ્યભાગની અંદર જે પેઢી છે પેઢીનું નામ લખો, પેપરની પેઢી છે તો આપણે એનું નામ લખીએ છીએ, જેમ કે આની અંદર શું છે તો કે સમરસ નોવેલ્ટી, તો મધ્યભાગની અંદર લખવાનું છે। હવે એમનો સરનામું હંમેશા જમણી હાથ બાજુ લખવાનું છે, કઈ લખવાનું? જમણી બાજુ લખવાનું છે। કંપની હોય તમે અહીંયા લખી શકો, કોઈ ચિંતા નથી, બરોબર? પેઢી છે તો તમે અહીંયા લખી શકો છો, આ અલગ અલગ પત્ર વ્યવહાર કરવાની અને એડ્રેસ લખવાની રીત છે। ઓકે, તો આપણે લખીએ છીએ જમણી બાજુ, કઈ બાજુ લખીએ છીએ? જમણી બાજુ લખીએ છીએ। ઓકે, તો તમે તમારું એડ્રેસ છે એટલે કે આ સમરસ નોવેલ્ટીની છે, બરોબર? તમે જે નામ રાખ્યું એનું એડ્રેસ લખી નાખો અહીંયા, કઈ તારીખે પત્ર વ્યવહાર કરો છો એ તારીખ લખી નાખો। આ બાજુ લખવાનું છે તમારે ફોન નંબર, શું કામ? પેઢી છે, પેઢી છે તો શું લખવાનું? ફોન નંબર, આ હાલની તારીખે એવું પણ બન્યું છે કે પેઢી તો કે એનો મોબાઈલ નંબર રાખી શકે છે, પેઢી તો કે એનો ફોન નંબર રાખી શકે, ફોન અથવા મોબાઈલ બંને રાખી શકે છે, પણ આપણે સરળતા ખાતર લખવાનું છે શું તો કે ફોન નંબર લખવાનો। હા, તમે મોબાઈલ નંબર એ રાખી શકો, કોઈ ચિંતા છે? ઓકે, તો એની અંદર જોઈએ કે સમરસ નોવેલ્ટી પહેલો માળ 4મી ટાવર દીવ 4 રસ્તા સોમનાથ 36-27-20 આઈપો આપેલું છે એડ્રેસ, એડ્રેસ ક્યાં છે તો કે જમણી બાજુ આપેલું છે। ઓકે, ડાબી બાજુ લખો ફોન નંબર, ફોન નંબર લખ્યો છે મેનેજર શ્રી, હવે જે વ્યક્તિને આપણે પત્ર લખવાનો છે એનું એડ્રેસ તો કે ડાબી બાજુ, એ બધી વસ્તુ કોમન જ છે જે આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ। ઓકે, લખવાનું છે અહીંયા હંમેશા બેંક સાથે પત્ર વ્યવહાર કરીએ તો ત્યાં કોને પત્ર લખવાનો તો કે બેંકના મેનેજરને પત્ર લખવાનો, કોને લખવાનો? બેંકના મેનેજર, અને એમ લખવાનું મેનેજર શ્રી। હવે અહીંયા તમે જે એડ્રેસ લખ્યું છે એવા જ પ્રકારનું એડ્રેસ તમારે લખી નાખો, શું કામ તો કે સ્વાભાવિક રીતે કોઈ પણ પેઢી હોય અથવા તો વ્યક્તિ હોય છે પોતાના ઘરની નજીકની બ્રાન્ચની અંદર હંમેશા ખાતું ખોલાવે છે, એટલે અહીંયા તમે લખી શકો એનું એડ્રેસ, તમે જ્યારે રાખ્યું છે એ પણ નાખી શકો, બીજું પણ નાખી શકો। ઓકે, છેલ્લે લખવાનો પિનકોડ, જે પિનકોડ નંબર આવે છે તે પિનકોડ
મેનેજર શ્રી આંધ્ર બેંક દીવ 4 રસ્તા સોમનાથ 3720 ચોપિંગ કોડ નંબર બંનેનો સરખો છે 3720 એની જવાયા પણ છે 3720 ઓકે બંનેના પિન કોડ સરખા છે બરોબર ઓકે એ દરેકની અંદર બાબત ધ્યાનમાં રાખવાનું પિન કોડ હંમેશા સરખા રાખવાના કેમ કે ઘરથી નજીકની બ્રાન્ચમાં શું કરવાનું તો કે બેંકનું ખાતું છે ખોલાવવાનું છે ઓકે ચાલો એના પછી આ નંબર લખ્યા પછી લખવાનું છે વિષય અહીંયા લખવાનું છે વિષય તમે જે બાબતનો વિષયનો પત્ર લખો છો વિષય લખવાનો જેમ કે આ પત્ર આપણા માટે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યા હોવા અંગેનો છે અને આપણે લખવાનું બેંક દ્વારા એટલે બેંક વતી આપણે શું કરીએ છીએ બેંકને આપણે એક પ્રકારનો ફરિયાદ કરીએ છીએ બેંક દ્વારા ખોટી રીતે ચેકને અમાન્ય કર્યો તે અંગે તમારો વિષય છે લખાઈ જાય તમને ધ્યાનમાં છે વિષય છે બરાબર હેડિંગની અંદર જ આપેલો હોય છે સૂચના હોય એની અંદર જ છે આ જે વિષય છે આપેલો હોય છે ઓકે એના પછી વિષય પછી આપણે સંબોધન આપવાનું શું આપવાનું સાહેબ શ્રી બેંક મેનેજર હોય એટલે આપણે સાહેબ શ્રી જ કહેવું પડે છે ઓકે ચાલો હવે એની અંદર વિષય લખ્યા પછી વિષય વસ્તુ શું આવે છે એના વિશે આપણે વાત કરવાની છે ફરી વખત વિષય લખ્યા પછી એમાં કયા કયા પ્રકારની બાબતો લખવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ છીએ તમારી પાસે જે પુસ્તક છે તે પુસ્તકની અંદર તમે પેજ નંબર 8 ઉપર ચોથા નંબરનો પત્ર જો જે ખોટી રીતે ચેકને અમાન્ય કર્યા હોવાનો છે ચાલો એની અંદર વિગત જોઈએ અમે છેલ્લા 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર જો ખાતું કયું છે અત્યાર સુધી શું આવતું હતું બચત ખાતું આવતું હતું એ પત્રોમાં જોયું આપણે શું આવતું હતું બચત ખાતું આવતું હતું આમાં કયું ખાતું છે ચાલુ શું કામ ચાલુ ખાતું તો કે વેપારી કેડી હંમેશા ધંધાકીય વ્યવહારો કરવા માટે ચાલુ ખાતું જ ખોલાવશે કોઈ દિવસ બચત ખાતાની અંદર વ્યવહાર કરશે નહીં ખાસ ધ્યાનમાં રાખવાનું ચાલુ આ પેઢી છે એટલે કયું ખાતું ખોલાવે છે તો કે ચાલુ ખાતું ખોલાવે છે ઓકે ખાતા નંબર 001332872900 થી અમારી પેઢી સમરસ નોવેલ્ટીના નામનું ખાતું ધરાવીએ છીએ આ જે ધંધાકીય એકમનું નામ છે એનું જ ખાતું છે ધરાવે છે ખાતા નંબર આની અંદર લખ્યો છે અમારા તમામ પ્રકારની વ્યવહારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે દરેક પ્રકારના નાણાકીય વ્યવહાર જે આ ખાતું ખોલાયું છે બરોબર બેંકની અંદર ચાલુ ખાતું એની અંદર છે એ વ્યવહાર કરવામાં આવે છે 15 જુલાઈ 2017 નો ચેક હવે જો સીધી વિગત લખી છે બરોબર વિષયવસ્તુની અંદર સીધું જ લખેલું છે પેલો પેરેગ્રાફ તો જાણકારી માટેનો હતો હવે તો કે સીધી માહિતી આવી છે કે હવે કઈ તારીખે કયા નંબરનો ચેક કેટલા રૂપિયાનો ચેક લખ્યો હતો એ બધી બાબત હવે આવે છે જોઈએ 15મી જુલાઈ તારીખ આવી 2017 નો ચેક નંબર આવી ગયો 004567 રૂપિયા 12000 નો ચેક નંબર આવી ગયો તારીખ આવી ગઈ રકમ આવી ગઈ ના મૂલ્યનો પ્રતિભા સ્ટોક્સ નામ આવી ગયું ચાર બાબત આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા એ ચારે ચાર બાબત આની અંદર આવી ગઈ છે સ્ટોર સોમનાથના નામે અમે આપેલો ચેક અન્ય વેપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો એટલે પ્રતિભા સ્ટોર્સ કે આપણે જે ચેક લખેલો હતો એ ચેક છેના દ્વારા તો કે રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ એ ચેકના નાણા તેમના ખાતામાં જમા થયા નથી આ ચેક છે આજે બેંકે આજે ચેક લખેલો છે સમરસ નોવેલ્ટીએ બરોબર કોને ચેક લખેલો છે તો કે પ્રતિભા સ્ટોક્સને બરાબર ચેક લખ્યો છે એ જમા કરવાના હતા પરંતુ જમા થયા નથી પરંતુ એ ચેકના નાણા તેમના ખાતામાં જમા થયા નથી અને ખાતામાં અપૂરતું બેલેન્સ જેવી નોંધ સાથે ચેક પરત કરવામાં આવ્યો છે એટલે સમરસ નોવેલ્ટીએ જે ચેક લખેલો હતો બરાબર એ ચેક રજૂ કર્યો છે અને રજૂ કર્યો ત્યારે ખોટી રીતે પાછો આવ્યો એનું કારણ શું હતું તો કે ભાઈ તમારા ખાતામાં આટલા રકમ આટલી જમા રકમ છે નહીં આવું એટલે કારણ આપ્યું છે
પાસબુક ની છેલ્લી નોંધ ને ધ્યાન માં લઈને જ અમે ચેક લખતા હોઈએ છીએ. પછી તો એ લોકો શું કાળજી લે છે એ પણ કીધું આની અંદર કે પાસબુક ની છેલ્લી એન્ટ્રી માં તો કેટલા રૂપિયા છે જમા હતા અને એ જોઈને જ અમે આ રકમ નો ચેક કરીએ છીએ. તો એ શું કરે છે, કાળજી લે છે, ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં 50,000 જમા છે. જેની ચેક લખ્યો તો ત્યારે કે અને હાલની તારીખે પણ ખાતા કેટલા છે તો કે 50,000 રૂપિયા જમા છે. તેમ છતાંય 12,000 ના મૂલ્યનો ચેક અમાન્ય કરવામાં આવ્યો છે. 50,000 રૂપિયાના ખાતામાં હતા પણ 12,000 નો ચેક લખ્યો ને તો એનો ચેક શું કર્યો છે, બાઉન્સ કર્યો છે, એટલે કે અમાન્ય કરેલો છે. તો ખોટી રીતે અમાન્ય કહેવાય. 50,000 રૂપિયા ઓલરેડી ખાતામાં પડ્યા છે, 12,000 નો ચેક લખ્યો તો એ ઝીરો ચેક છે, પાસ કર્યો નથી. તેને ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. હવે સ્વાભાવિક છે ને, 50,000 રૂપિયાની ખાતા પડ્યા હોય 12,000 રૂપિયાનો ચેક છે એ બાઉન્સ કરે એટલે તો જ્યારે કોઈ પણ પેઢીનો જ્યારે ચેક બાઉન્સ થાય ને ત્યારે એની માઠી અસર પડતી હોય ધંધાકીય એકાઉન્ટ પર. એ શું કામ પડે છે તો કે ભાઈ એના ખાતામાં આટલા પૈસા જમા નહીં હોય. લોકોને શું વિચાર આવે કે ભાઈ એટલા ખાતા આટલા રૂપિયા છે એના ખાતામાં નહીં એવું કહીને છે એ લોકો પેઢી ઉપર વિશ્વાસ દાખવી શકતા નથી. એટલા માટે શું કરે છે, ચેક છે બાઉન્સ થયો છે એના અંગેની ગંભીર બાબત ગણાવી છે. ઉપરોક્ત બાબતની સત્વરે તપાસ કરી અમને જાણ કરશો બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારિક પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. ખોટે ખોટો બાઉન્સ કરે એની પ્રતિષ્ઠા શું થઈ જાય, ઓછી થઈ જાય છે. તો સ્વાભાવિક છે, સત્વરે જાણ કરવાનું કીધું છે કે ભાઈ યોગ્ય તપાસ કરો, ભાઈ તમારા ખાતામાં કેટલા છે હકીકત તમારા ખાતામાં, બરોબર તો શા કારણે છે એ ચેક બાઉન્સ થયો છે, કારણ તો એને કીધું છે પણ આવું શું કામ થયું, આવી ખોટી બેદરકારી કેમ લીધી, તો એ તમે યોગ્ય તપાસ કરો. અને નાણાકીય વ્યવહારો અટકી જાય છે. હવે સ્વાભાવિક છે તો ધંધાકીય એકદમ સારો ચાલતું હોય તો પ્રતિષ્ઠા એની શું થઈ જાય, ગવાઈ જાય, ચેક બાઉન્સ થાય છે. બીજા નંબરે તો કે નાણાની ચૂકવણી છે, ધારો કે એક મહિનાનો સમય આપ્યો હોય ને એક મહિનામાં એ ચેક લખે છે અને એક મહિના પછી ધારો કે ચેક લખતા હોય અથવા તો છેલ્લી તારીખે ચેક લખતા હોય ત્યારે અને એ જ સમય આવી રીતની પરિસ્થિતિ ઉદભવે ત્યારે તો ચૂકવણી શું થઈ જાય, અટકી જતી હોય છે. ચેક લખ્યો ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેની કાળજી રાખવા વિનંતી. સ્વાભાવિક છે, માઠી અસર પડે છે, નાણાં અટકી જાય, ભવિષ્યમાં આવું કોઈ ન થાય તો એ અંગે તો કે સ્વાભાવિક રીતે કાળજી લેશો એવી આ શું કરે છે, વિનંતી કરે છે. આભાર છેલ્લે છે, ડાબી બાજુ શું લખવાનું, આભાર. આભાર લખ્યા પછી તો કે આપનો વિશ્વાસુ, અહીં આપણે લખવાનું જમણી બાજુ આપનો વિશ્વાસુ અને છેલ્લે એનું નામ. જો કોઈ વ્યક્તિ છે માલિક રહેતો હોય તો માલિક, કોઈ મેનેજ પેઢીનો મેનેજર રહેતો હોય તો એ મેનેજર. આમાં સમરસ હોયેલી છે એનો માલિક પોતે શું કરે છે તો કે પત્ર વ્યવહાર કરે છે એટલે એમનું નામ આવે છે. કયું તો કે મનુભાઈ, અહીંયા એનું નામ લખવાનું છે, બરોબર. મનુભાઈ ચોટલિયા એ શું છે તો કે પત્ર વ્યવહાર કરે છે, માલિક છે, બરોબર. અને એની છે મનુભાઈની જે કઈ સહી આવતી હોય મનુભાઈ સહી કરે છે. તો મુખ્યત્વે જ્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો પત્ર હોય આની અંદર આપણે ચેક છે ખોટી રીતે અમાન્ય કર્યો છે તો એની ફરિયાદ કરતો જ્યારે પત્ર લખવાનો હોય ત્યારે આટલી આટલી બાબતો છે એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મુખ્યત્વે આનો પહેલો પત્ર આજના દિવસનો કયો છે તો કે ચેક ખોટી રીતે અમાન્ય કર્યો તેની ફરિયાદ કરતો પત્ર. હવે આના માટેનો આપણે પત્ર વ્યવહાર કરવાનો છે જે તમને લેશનમાં આપું છું. ઓકે, તમે સ્વાભાવિક રીતે કેટલીક માહિતી છે લખો, બરોબર, સૂચના છે લખો અને ખોટી રીતે જે તમારે કર્યો છે એના એનો પત્ર છે તમારા લોકોએ લેશનમાં લખવાનો છે. ચાલો એક નામ આપું છું, એક સૂચના લખાવું છું આ પત્ર અંગેની. લખો, નામ છે કે આશાપુરા નોવેલ્ટી 27/8/2020 ના રોજ બેંકને આશીષ વેપારીને, આશીષ વેપારી નામ છે, પત્ર લખે આશીષ વેપારીને
चेक लख्यो छे परंतु आ चेक खोटी रीते बैंके अमान्य कर्यो छे जेनो फरियाद करतो पत्र लख चलो आ पत्र छे के तमारे फरियाद करतो पत्र छे लखवानो छे चेक ने खोटी रीते अमान्य कर्यो छे ओके चलो हवे पछी आपनो बीजो पत्र आपणे જોઈએ છીએ કયો છે તો કે ડિબેટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ ની સુવિધા મેળવવા અંગેનો પત્ર મિત્રો એકદમ સરળ પત્ર છે વિગત પણ કેવી છે એકદમ સરળ વિગત છે હવે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એ હંમેશા વ્યક્તિનું જ નીકળે છે કોનું નીકળે છે વ્યક્તિનું જ આ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ છે નીકળતું હોય છે એટલે સ્વાભાવિક રીતે અગાઉના જે બે પત્રો આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા એ બે પત્રો છે એના વિશેની વિગત આપણે લખવાની અહીંયા તમે લખી નાખો નામ અહીંયા લખો એડ્રેસ અહીંયા લખો છો તમે તારીખ ત્રણ વસ્તુ લીધા પછી અહીંયા લખો છો તમે મોબાઈલ નંબર બરાબર આટલી વસ્તુ થયા પછી આપણે મેનેજરને પત્ર લખવાનો છે એટલે લખવાનું છે મેનેજર શ્રી ઓકે પછી લખી નાખો તમે વિષય ચાલો આટલી બાબત લખાઈ જાય પછી હવે આપણે જોઈએ છીએ વિડિયો પોઝ કરીને પહેલા આટલી બાબત તમે લખી નાખો ઓકે વિડિયો પોઝ કરીને તમે એક બાબત લખી નાખી હશે હવે પાંચમો પત્ર જે દિનેશ શાહ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડની સુવિધા મેળવવા માંગે છે કઈ સુવિધા ક્રેડિટ કાર્ડની અથવા તો એટીએમ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ કોઈ પણ ની સુવિધા છે એ આ દિનેશ શાહ મેળવવા માંગે છે તો મેનેજરને છે પત્ર લખવાનો છે હવે દિનેશ શાહ લખે છે તો દિનેશભાઈનું પૂરું નામ દિનેશભાઈનું એડ્રેસ અને જે તારીખે પત્ર લખે છે તે તારીખ આ બધું લખશે એનો મોબાઈલ નંબર ફોન નંબર હોય તો એ પણ લખી શકે ઘરનો બરાબર ઓકે મેનેજરને પત્ર લખવાનો હોય હંમેશા એટલે જોઈએ છીએ એની અંદર વિગત દિનેશ શાહ સાઈ આર્ટ સ્ટોર ડબાણ ચોકડી નડિયાદ 38 70 01 ડાબી બાજુએ લખેલો છે મોબાઈલ નંબર મેનેજરને પત્ર લખવાનો છે એટલે મેનેજર શ્રી યુકો બેંક કઈ બેંક છે યુકો બેંક અત્યાર સુધી એસબીઆઈ આવી અલગ અલગ બેંકો આવી છે આની અંદર કઈ છે તો કે યુકો બેંક છે પીચ રોડ નડિયાદ કઈ તો એની એનો પિનકોડ નંબર લખ્યો છે 38 70 01 પછી લખવાનો છે વિષય હવે આપણે શેનું તો કે આપણે ધારો કે કોઈ પણ એક વસ્તુ લઈએ અત્યારે આપણે કે ડેબિટ કાર્ડ ની સુવિધા મેળવવા અંગેનો પત્ર અથવા તો ડેબિટ કાર્ડની સુવિધા મેળવવા અંગે ચાલો આવો તમે એની લો તમારે ડેબિટ કાર્ડ નથી મેળવવું એટીએમ કાર્ડ મેળવવું છે તો એટીએમ કાર્ડ તમારે એટીએમ કાર્ડ એ નથી મેળવવું તમારે છે ક્રેડિટ કાર્ડ મેળવવું છે તો એ લખી નાખો ક્રેડિટ કાર્ડ કોઈ પણ સુવિધા મેળવવી છે તે સુવિધા લખો આ ત્રણે ત્રણની અંદર વિગતો એક સરખી જ આવશે ઓકે સાહેબ શ્રી હું છેલ્લા 4 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર તો બચત ખાતા નંબર અને નામ દરેકની અંદર આવશું છું 00177045603 ધરાવું છું મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે એ જે કઈ પૈસા ઉપાડે છે જમા કરે છે બધા વ્યવહારો કેમાં થાય છે તો કે આ જે ખાતું આપેલું છે એનું એ ખાતામાંથી કરે છે છેલ્લા 10 વર્ષથી હું ડ્રેસ મટીરીયલ્સ અને દુપટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલો છું હવે એનો વ્યવસાય કે છે ભાઈ હું તો કે આ વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સ્વાભાવિક રીતે આની અંદર ક્રેડિટ કાર્ડની સુવિધા મેળવતો હોય તો એની સુવિધા શા માટે જરૂર પડી તો એના અંગેની વિગત છે આપણે આની અંદર જોવાની છે ગુજરાત અને ગુજરાત બહાર માટે માલ સામાન ખરીદવા જવું પડ્યું છે સ્વાભાવિક છે ને કે ભાઈ અન્ય જગ્યાએ ડ્રેસ ખરીદવા માટે જાય છે દુપટ્ટાઓ ખરીદવા માટે જાય છે વેપારી છે કે ગુજરાતની અંદર ચાલે છે વેપાર અને એની ખરીદી તો અન્ય રાજ્યોમાંથી પણ સસ્તું પડે એટલે કરવી પડે છે અને ખરીદી રોકડમાં કરવી પડતી હોવાથી મોટી રકમ સાથે લઈ ફરવું પડે છે સ્વાભાવિક છે ખરીદી કરવી હોય તો કઈ ધારો કે મહારાષ્ટ્ર ખરીદી કરવા જાય તો મહારાષ્ટ્રની અંદર કઈ 5000ની ખરીદી કરીને આવશે ખાલી તો કે નહીં તો એને માથે પડે ભાડું તે માથે પડે છે તો એવું ના થાય કે મોટા પ્રમાણમાં ખરીદી કરે છે અને ચૂકવણીઓ પણ કેવી રીતે કરે તો કે મોટા પ્રમાણમાં ખર્ચો જોવા મળે છે નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરમાંથી નાણાં ઉપાડી શકાય
તેવી સગવડતા આપતું ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ અને મને આપવા વિનંતી છે. કીધું ને કે ભાઈ નાણાની સરળતાએ નાણા છે વ્યક્તિને ગમે ત્યાં મળી શકે તે માટે તો એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ એને આપવામાં આવે. આ અંગે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અથવા તો આધારરૂપી દસ્તાવેજોની જરૂર પડે તેની જાણ કરશો, જેને બેંકમાં રજૂ કરીને ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ઝડપથી મેળવી શકો. હવે આની અંદર એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ મેળવે છે એને પ્રાપ્ત જ થાય એના માટેની વિગત કીધી છે. શું વિગત કીધી છે? તો કે ભાઈ મારે પૈસા છે અન્ય જગ્યાએ લઈ જવા પડે છે, રોકડમાં મોટી રકમ લઈ જવી પડે છે, તો એવું ન થાય. અન્ય શહેરમાંથી હું પૈસા સરળતાથી ઉપાડી શકું, અન્ય શહેરમાં અન્ય જગ્યાએ લઈને પણ ગમે ત્યારે પૈસા છે મેળવી શકું. તે માટે વ્યક્તિ ગમે ત્યારે શું કરે છે તો કે પૈસા ઉપાડી શકે એટલા માટે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા માંગે છે. તો એને કીધું કે એટીએમ કાર્ડ મેળવવા માટે મારે શું પ્રોસેસ કરવી પડશે, શું ધ્યાનમાં રાખવું પડશે અથવા તો ક્યાં પુરાવાઓ આપવા પડશે તેના અંગેની શું કરે છે તો કે રજૂઆત કરે છે અને ઝડપથી છે એનું એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ આ બધી વસ્તુ મળી જાય તેના માટે શું કરે છે તો કે ઝડપથી પ્રોસેસ કરવાનું કહે છે, એટલે ઝડપથી છે પ્રાપ્ત કરી શકે. છેલ્લે વિનંતી દર્શક પત્ર છે. આભાર. આભાર લખ્યા પછી જમણી બાજુ તો કે યુઆર ફેથ ફૂલી એટલે શું તો કે આપનો વિશ્વાસ. છેલ્લે જે વ્યક્તિ પત્ર વ્યવહાર કરે છે એનું નામ અને એની સિગ્નેચર, બરોબર. આ બે વસ્તુ છે એ આપણે છેલ્લે લખવાની ભૂલવાની નહીં. તો પાંચમો પત્ર કયો હતો તો કે ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડની સુવિધા છે પ્રાપ્ત કરતો પત્ર. ચાલો આના આગળ એક પત્ર તમારે લોકોએ તમારું નામ, તમારું એડ્રેસ, તમારો લખો છો એની તારીખ, મોબાઈલ નંબર અને તમારે જે એટીએમ મેળવવાનું છે, બરોબર, એના આગળનો પત્ર તમારા લેશનની અંદર લખવાનો છે. ઓકે. તો મુખ્યત્વે પાંચમો પત્ર છે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સુવિધા મેળવતો પત્ર, એ અહીં શું થાય છે પૂર્ણ થાય છે. ચાલો એમના પછી ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તમે જે પ્રાપ્ત કર્યું છે એ શું કરવાનું છે તો કે એ તમારાથી ભૂલથી ખોવાઈ ગયું છે, પછી હમણાં નવું નવું એટીએમ આવ્યું અને એટીએમ છે તમને રાખતા મૂકવું આવડતું એટલે શું કર્યું તો કે પાકીટની અંદર મૂકી દીધું, પાકીટ કાઢતા હતા પૈસાની ચૂકવણી કરતા હતા ત્યાં તમારું એટીએમ ક્યાં કંઈક પડી ગયું છે, ક્યાં પડ્યું તમને મગજમાં નથી, આ તો એક વિચાર છે આવી રીતે તમારું એટીએમ ખોવાઈ ગયું છે. તો હવે ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ જે ખોવાઈ ગયું છે એની જાણ કરતો પત્ર, એ બંધ કરવા માટેનો પત્ર કયા પ્રકારનો લખવો પડે તો એના અંગેનો આપણે પત્ર બેંક મેનેજરને લખવાનો છે. એમાં કયા પ્રકારની વિગત આવશે તેના અંગે આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. તો પેજ નંબર 10 ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર કોણ લખે છે તો કે ત્રિશા ઓઝા. આ વ્યક્તિ લખનાર છે એટલે એનું નામ અહીંયા લખવાનું, એડ્રેસ 7 નીલકંઠ સોસાયટી ધરણીગંજ વાસણા અમદાવાદ 38 28 60. ચાલો એડ્રેસ લખે છે અને તારીખ લખે છે, કઈ તારીખે પત્ર વ્યવહાર કરે છે 29 ઓક્ટોબર 2017. ચાલો તારીખ લખી નાખે, અમુક વસ્તુ છે ને ફોર્મલ જ છે, અહીંયા નામ એડ્રેસ તારીખ આ બાજુ આવશે, ફોન નંબર મોબાઈલ નંબર જે હોય તે આપણે લખવાનું, એની પછી ડાબી બાજુ મેનેજર શ્રી, બરોબર, એ પણ કોમન આવશે. વિષય, વિષયની અંદર ફેરફાર હોય આમાં શું છે તો કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ શું થઈ ગયું છે, ગુમ થઈ ગયું છે, એની જાણ કરતો પત્ર આપણે કોને લખવાનો છે, મેનેજરને લખવાનો છે. મેનેજરનું નામ, બરોબર, એનું એડ્રેસ, બધી વસ્તુ લખ્યા પછી વિષય તો કે એટીએમ કાર્ડ, આપણું એટીએમ કાર્ડ ગુમ થઈ ગયું છે, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર, બરોબર. એટીએમ કાર્ડ છે ખોવાઈ ગયું છે તો એટીએમ કાર્ડ છે ગુમ થઈ ગયું છે તો તે અંગે એમ લખો તો પણ આ સાચું છે. તમે એમ લખો એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ
વિષય જે બને તો આપણે કેવું રાખવાનું ટૂંકું રાખવાનું ઓકે અહીંયા આપણે રાખીએ છીએ એટીએમ કાર્ડ ગુમ થયા છે એટલે લોકો બેંક મેનેજરને તરત ખબર પડી જાય કે આપણો એટીએમ કાર્ડ ફરી ગયો છે આ વ્યક્તિનું ખોવાઈ ગયું છે ચાલો આની અંદર ત્રિશા ઉદા છે પત્ર લખે છે એ રહે છે સાત નિર્ગંધ સોસાયટી ગાંધીધર વાસણા અમદાવાદ 38 48 60 29 નવેમ્બર 2017 એ પત્ર લખે છે ડાબી બાજુ આપેલો છે એમનો ફોન નંબર એમનો મોબાઈલ નંબર પત્ર વ્યવહાર હંમેશા બેંકના મેનેજરને કરવાનો હોય એટલે મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ને પત્ર લખે છે ધરણીધર વાસણા અમદાવાદ 38 48 60 ઓકે વિષય લખે છે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગે સાહેબ શ્રી ચાલો પ્રતિ વાત છે થઈ ગઈ વિષય સુધી આપણે બધું લખતા ફાવે છે જે વિગત આપ્યું એના અંદરથી વિષય આપણે લખવાનો છે ઓકે હવે જોઈએ છે એની અંદર સમાવિષ્ટ થતી ભાગો વિષય વસ્તુ જેને આપણે કહીએ છીએ ચાલો સાહેબ શ્રી દર વખતે કોમન આવશે જ હું છેલ્લા 3 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 00189056603 ધરાવું છું આ એકાઉન્ટ નંબર છે અને જાણ કરે છે કે આ મારો એકાઉન્ટ નંબર છે મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો મને આપવામાં આવેલ ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ નંબર હવે એટીએમ કાર્ડનો નંબર લખ્યો છે કે 87 66 12 32 98 47 37 28 દ્વારા જ કરવામાં આવતા હતા એટલે પૈસાની ઉપાડ છે તો ક્યાં એટીએમ કાર્ડ નંબર દ્વારા કરવામાં આવતા તો એટીએમ કાર્ડ દ્વારા કરવામાં આવતા જમા છે એ પણ અત્યારે આપણને સુવિધા છે પ્રાપ્ત થઈ ગઈ છે કયા પ્રકારની સુવિધા તો કે સીડીએમ મશીન આવી ગયા છે એ સીડીએમ મશીન દ્વારા જ શું કરે છે તો કે જમા કરાવે છે એટલે દરેક પ્રકારના વ્યવહારો આના દ્વારા જમા થાય છે મારી ઓફિસ થલતેજ એસજી હાઈવે રોડ પર આવેલી છે મારા ઘરેથી હું બીઆરટીએસ માં નિયમિત મારી ઓફિસે જાઉં છું આજે સવારે મેં થલતેજ 4 રસ્તા પર આવેલ આપની બેંકના એટીએમ ખાતેથી 3000 રૂપિયા ઉપાડ્યા હતા અને ત્યારબાદ મારું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર જે ઉપર લખ્યો છે એ જ નંબરનું કાર્ડ ખોવાઈ ગયું છે હવે ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિને છે ને એક કરતા વધારે ખાતા હોય એટલે એટીએમ કાર્ડ પણ વધારે હોય અલગ અલગ હોય છે તો જે એટીએમ કાર્ડ ખોવાનો છે એ જ એટીએમ કાર્ડ નંબરનું આપણે શું કરવાનું છે તો કે એની જાણ કરવાની છે બીજા ખાતામાં પૈસા ઉપાડ્યા હોય એટીએમ કાર્ડ નંબર એ બીજો આપી દે તો ચાલે તો કે નહીં તો એક એ છે કે હું જ્યારે બીઆરટીએસ માં ચડ્યો પછી 4 રસ્તે મેં તમારા એટીએમ ના મશીન માંથી મેં 3000 રૂપિયા ઉપાડ્યા છે પછી આગળ હવે જોઈએ છીએ શું થઈ ગયું છે મારા કે ખોવાઈ ગયું છે એટલે કે ગુમ થઈ ગયું છે જેને સત્વરે બ્લોક કરવા માટે ટોલ ફ્રી નંબર 18002345468 પર જાણ પણ કરી દીધી છે હવે એટીએમ ખોવાઈ જાય તો એટીએમ ની પાછળ છે એક ટોલ ફ્રી નંબર આપેલો હોય એ ટોલ ફ્રી નંબર આપણે હંમેશા સેવ કરી રાખવો એ ગમે ત્યારે જરૂર પડે એટીએમ કાર્ડ આપણે તરત ખોવાઈ ગયું હોય તો ખોવાઈ ગયું તો એ નંબર ઉપર તમે ફોન કરો ને તો સીધું આપણું કાર્ડ શું થઈ જાય તો કે બ્લોક થઈ જાય છે એટલે ટોલ ફ્રી નંબર ઉપર એ આ વ્યક્તિ જે છે ત્રિશા ઓઝાએ એને શું કર્યું છે જાણ કરી દીધી છે એ જાણ કરી છે છતાં શું કરે છે બેંકને પત્ર વ્યવહાર કરે છે લેખિત પુરાવો છે ઉપાડી લે છે પડી ગઈ છે બ્લોક કરવા વાળા તમે એમ છે એ અનબ્લોક કરી નાખે અને કોઈ પણ રીતે ખાતામાંથી પૈસા છે એટીએમ દ્વારા ઉપાડી દે છે એટલે બેંકને આ જે વ્યક્તિ છે ત્રિશા ઓઝા એને શું કર્યું છે તો કે બેંકને એક તો જાણ તો કરી દીધી છે ટોલ ફ્રી નંબર ઉપર છતાં એ શું કરે છે તો કે પત્ર વ્યવહાર કરે છે આ લેખિત પુરાવો થઈ ગયો જો કોઈ પ્રકારનો પૈસા કોઈ વ્યક્તિ આ ખાતામાંથી અથવા તો આ એટીએમ થી ઉપાડે તો તરત બેંક શું કરશે એ પૈસા ઉપાડવા દેશે અને શું કામ તો કે ખાતું શું બનાવ્યું છે બ્લોક કરી નાખ્યું છે એટલા માટે પૈસા છે ફરી વખત ઉપાડવા દેશે નહીં
તો એટલા માટે આ પત્ર વ્યવહાર કરે છે અને આ વિનંતી કરે છે એટલે શું આવશે આભાર અહીં પત્ર છે એ પૂરો થાય છે બેંકને જાણ કરી દીધી કે તમે છે આ ખાતું ઝડપથી બંધ કરવા વિનંતી અથવા તો આ એટીએમ છે બ્લોક કરવા વિનંતી તો શું કર્યું છે વિનંતી કરી છે કે આવે છે આભાર આભાર કર્યા પછી જૂની બાજુ હોય છે આપનો વિશ્વાસ ત્રિશાઓ જાઓ તો ત્રિશાઓ તમે તમારા નામે કરો છો પત્ર વ્યવહાર તો તમારું નામ ઓકે નિશ્ચિત સિગ્નેચર જે કઈ થતી હોય બરોબર એ પત્ર પ્રકારની સિગ્નેચર એ કરે છે તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ કઈ બ્લોક આપણું ખોવાઈ ગયું હોય ત્યારે આ બેંકને કઈ રીતે પત્ર વ્યવહાર કરવો જોઈએ કઈ કઈ વિગતો લખવી જોઈએ એના અંગેની વાત કરીએ છીએ તો આનો એક પત્ર વ્યવહાર તમારે તમારા નામનો છે લખવાનો છે અને એ લખેલો પત્ર વ્યવહાર મને તમારે મોકલવાનો છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના પત્ર વ્યવહાર છે જોવાના છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સ્વસ્થ રહો